मितुस कोकबुक में आपनु स्वागत छे। अने आजे आपणे बनावशुं परफेक्ट चासणी साथे मांडवी पाक। तो चलो जाणीए एनी रेसिपी। जो तमने आ रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक अने चेनल ने सब्सक्राइब करवानुं ना भूलशो। मांडवी पाक बनावा माटे मैं अहींया एक वाटकी शींगदाणा लीधा छे। आ शींगदाणाने आपणे सरस रीते पहेला ड्राई रोस्ट करी लईशुं, मतलब शेकी लईशुं। अने आ शींगदाणाने आपणे त्यां सुधी शेकवाना छे ज्यां सुधी आ शींગદાણાની અંદર ફૂટવાનો અવાજ ન આવે અને ઉપરની જે છાલ છે તે થોડી બ્લેક ન થઈ જાય ત્યાં સુધી શેકી લઈશું આપણે। તો 5-7 મિનિટમાં આપણા શિંગદાણા શેકાઈ જશે। તો અહીંયા 5-7 મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં આપણા શિંગદાણા રોસ્ટ થઈ ગયા છે। તમે જોઈ શકો છો કે થોડા થોડા બ્લેક ડોટ્સ પણ થઈ ગયા છે। તો હવે આપણા શિંગદાણા વ્યવસ્થિત રીતે શેકાઈ જાય એટલે આપણે શિંગદાણાને થોડા ઠંડા થવા દેવાના છે। તો અહીંયા આપણા શિંગદાણા શેકાઈ ગયા છે। હવે આપણે એને એક થાળીમાં કાઢી અને થોડી વાર માટે ઠંડા થવા દઈશું। ઠંડા એટલા કે આપણે હાથથી અડી શકીએ એટલા ઠંડા થવા દેવાના છે। થોડી વાર પછી આપણે એને હાથથી આ રીતે મસળી લઈશું। આ રીતે હાથમાં લઈ અને બે હાથે આપણી ઘસશું એટલે એની ઉપરની છાલ નીકળી જશે। પણ તે છતાં જો તમને આ પ્રોસેસ ન ફાવતી હોય તો તમે આ રીતે કોઈ સાફ કપડું લઈ, કિચન ટાવલ લઈ અને એની અંદર બધા શિંગદાણાને એડ કરી અને આ રીતે ફોલ્ડ કરી અને એને મસળશો ને તો પણ એની ઉપરની છાલ ઇઝીલી નીકળી જશે। તો આ પ્રોસેસ પણ ખૂબ જ સરસ છે। તો આ રીતે પણ તમે એની છાલને કાઢી શકો છો। તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી મોસ્ટ ઓફ બધી છાલ નીકળી ગઈ છે। તો અહીંયા મેં શિંગદાણાને વ્યવસ્થિત રીતે ફોતરા બધા કાઢી અને ચોખ્ખા કરી લીધા છે। હવે આપણે એને ક્રશ કરી લઈશું। તો આ શિંગદાણાને આપણે ફાઇન પેસ્ટ નથી બનાવવાની, મતલબ ફાઇન ક્રશ નથી કરવાના। આ શિંગદાણાને આપણે એક એક સેકન્ડ માટે મિક્સરને ચલાવી અને ક્રશ કરીશું। 4-5 વાર આ રીતે આમ 1 સેકન્ડ માટે મિક્સરને ચલાવીશું એટલે આ રીતનો કરકરો ભૂક્કો થઈ જશે। તો આપણે આ રીતનો કરકરો ભૂક્કો જોઈએ છે। હવે અહીંયા મેઝરમેન્ટ કરી લઈએ તો મેં એક જ સરખી બધી વાટકી લીધી છે। તો 1.5 વાટકી અહીંયા મારે શિંગદાણાનો ભૂક્કો છે અને 3/4 કપ ખાંડ છે। તમે ખાંડનું પ્રમાણ વધારે રાખો હોય તો રાખી શકો છો ને એની સામે મેં 1/2 વાટકો પાણી લીધું છે। 1 વાટકો ખાંડ હોય તો 1/2 વાટકો પાણી। તો હવે પહેલાં એક પેનમાં આપણે ખાંડને એડ કરી દઈશું। ખાંડ નાખી અને પાણીને, ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે આપણે। તો આ 1/2 કપ પાણી પરફેક્ટ મેઝરમેન્ટ છે। હવે અહીંયા આપણે એક તારની ચાસણી બનાવવાની છે। તો આપણી ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જાય પછી આપણે ચાસણીને ચેક કરી લઈશું। તો આ ચાસણી છે એ અત્યારે લિક્વિડ, એકદમ લિક્વિડી ફોર્મમાં છે। તો આપણે આ લિક્વિડી ફોર્મવાળી ચાસણી નથી જોઈતી, આપણે થોડી ડ્રોપ્સ પડતા હોય એ ટાઈપની ચાસણી જોઈએ છે। તો હવે તમે જોઈ શકો છો કે આપણી ચાસણી ખાસી એવી ઉકળી ગઈ છે અને તાર પણ બનવા લાગ્યો છે। તો તમે જોઈ શકો છો કે આ એક તારની ચાસણી બની છે। તો આપણે આ જ રીતની ચાસણી જોઈએ છે। તો હવે આપણી એકદમ સરસ ચાસણી રેડી થઈ ગઈ છે અને આ ચાસણીને બનતા 4-5 મિનિટનો ટાઈમ લાગ્યો છે। તો હવે આપણે બધો ભૂકો એડ કરી દઈશું। જે 1.5 વાટકો આપણે માંડવીનો ભૂકો લીધો હતો એ એડ કરી દઈશું અને એને એકદમ સરસ રીતે હલાવી લઈશું। અને જો આ સ્ટેજ પર તમને એવું લાગે કે તમારી ચાસણી થોડી ઓછી થઈ છે તો તમે 1-2 ચમચી જેટલું પાણી લઈ અને એમાં ફટાફટ 1 ચમચી જેટલી ખાંડ નાખી અને થોડું સુગર સિરપ જેવું બનાવી અને એડ કરી અને એને ઢીલું પણ કરી શકો છો। અને જો ચાસણી વધારે ઢીલી લાગતી હોય તો તમે થોડો કાચા શિંગદાણાનો ભૂકો પણ 1 ચમચી જેટલો એડ કરી શકો છો આ જગ્યાએ। તો હવે આપણું તો પરફેક્ટ થઈ ગયું છે
तो हवे अहीं आपणे थोड़ू एक चमची जेटलू घी एड करीशुं। आ एकदम रोटलीनो लोट जेवो होय ए रीतनुं मिक्सचर रेडी थशे आपणुं। आ रीतनुं मिश्रण रेडी थाय त्यारे समझवुं के आपणो परफेक्ट बन्यो छे मांडवी पाक। अने घी नाखवाथी एकदम सरस खावामां पोचो बने छे मांडवी पाक। હવે અહીંયા એક થાળીને ગ્રીસ કરી લઈશું અને આ રીતે એને કટ લગાવી અને રેડી કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો માંડવી પાક એકદમ સરસ રેડી થઈ ગયો છે। તો જો તમને આ મારી માંડવી પાક એટલે કે શીંગ પાકની રેસીપી સારી લાગી હોય અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારી લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।